વિરામ બાદ આગળ વધીએ અને વાત એક મહત્વપૂર્ણ સમાચાર નીકળી. મહત્વપૂર્ણ સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, જેમાં એલઆરડી મામલે અખિલ ભારતીય કોળી સમાજે સીએમને પત્ર લખ્યો છે. એલઆરડી ભરતીમાં એસસી એસટી ઓબીસી સમાજની મહિલાઓને અન્યાય થવા મામલે પત્ર લખાયો છે. 1-8-18 જીઆર રદ કરવાની માંગ કરાઈ છે. રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા આ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે. આજે ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ પણ આંદોલનકારી મહિલાઓની મુલાકાત કરી હતી. આ પહેલા ભાજપના 4 સાંસદો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય પત્ર લખી રજૂઆત કરી છે. એલઆરડી મામલે રાજ્ય સરકાર પર દબાણ સતત વધી રહ્યું છે. ભાજપના નેતાઓ દબાણ વધી રહ્યા છે. મુખ્યમંત્રીની ખાતરી છતાં ભાજપના નેતાઓ સતત પત્ર લખી રહ્યા છે. અને હવે બ્રિજેશ જોશીએ વર્ષે જોડાયા છે. બ્રિજેશ, એક પછી એક નેતાઓ ભાજપના પણ મેદાનમાં ઉતરી રહ્યા છે અને 1-8-2018 પરિપત્ર રદ કરવાની માંગ કરી રહ્યા છે. અને કોળી સમાજે તો હવે સ્પષ્ટ કહ્યું છે, તો મામલો વધુ ને વધુ ગરમાઈ રહ્યો છે. બિલકુલ જનક, જે રીતે વાત કરવામાં આવે તો અખિલ ભારતીય કોળી સમાજે હવે પત્ર લખ્યો છે. સમગ્ર દેશના કોળી સમાજનું આ સંગઠન છે અને ત્યાં રાષ્ટ્રીય અધ્યક્ષ સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા છે, તેઓ જયારે આ પત્ર લખી રહ્યા હોય, કારણ કે સંગઠને પત્ર લખ્યો એ સીધો રાષ્ટ્રીય અધ્યક્ષની અનુમતિ વગર ન લખ્યો હોય, એટલે હવે સંગઠન જે છે તે પણ મેદાને પડ્યું છે. અખિલ ભારતીય કોળી સમાજ એટલે સમાજનું જે સામાજિક દબાણ છે તે દબાણે જોતા ભાજપના ધારાસભ્યો અને સાંસદો એક પછી એક રજૂઆત કરી રહ્યા છે અને તે જ રીતે કોળી સમાજ તરફથી પણ આ પત્ર લખવામાં આવ્યો છે. અને આ પત્રની અંદર સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે એસસી એસટી ઓબીસી જે મહિલાઓ છે, મહિલાઓના ભરતીમાં અન્યાય થઈ રહ્યો છે, સરકાર આ પરિપત્ર રદ કરે, તે પ્રકારની માંગણી કરવામાં આવી રહી છે. સીધી રીતે જે આ માંગણીઓ થઈ રહી છે, સરકાર પર દબાણ વધી રહ્યું છે. મુખ્યમંત્રીએ ખાતરી આપી હોવા છતાં જે પ્રકારે દબાણ વધારવામાં આવી રહ્યું છે તે સરકાર માટે ચિંતાનો વિષય છે. મુખ્યમંત્રી વારંવાર કહી ચૂક્યા છે કે કાયદાકીય પ્રક્રિયાના આધારે જે છે નિર્ણય કરવામાં આવશે, તેમ છતાં તમામ સમાજના તમામ ધારાસભ્યોએ જે છે આ પ્રમાણે પત્રો લખ્યા છે. સાંસદ ભરતસિંહ ડાભી આજે મુલાકાત લઈ અને મહિલાઓને સમર્થન આપ્યું હતું. સીધી રીતે સરકાર માટે ચિંતાનો વિષય છે કે આનો ઝડપથી ઉકેલ આવે, અન્યથા તમામ ધારાસભ્યો જે રીતે તમારા ધારાસભ્યો પર દબાણ વધી રહ્યું છે તે જોતા આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બને તો નવાઈ નહીં. જી, પણ બ્રિજેશ, સવાલ એ છે કે નીતિન પટેલ કહી રહ્યા છે કે પત્ર લખી આપ છટકી ન જાઓ, તો એક પછી એક તરફ આ વાત કહેવામાં આવી છે, સીએમ કહી રહ્યા છે કે સલાહ લેવામાં આવી રહી છે, અને બીજી તરફ પત્રો લખાઈ રહ્યા છે. હજુ કેટલા નેતાઓ છે જે પત્રો લખશે? જનક, આપણે સમજવું પડશે કે સરકાર તેમની પોતાની છે, એટલે તેઓ કેવી રીતે પત્ર લખ્યા વગર બીજું કંઈ કરી શકે તેમ નથી. પત્ર લખીને પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે કે સમાજની માંગ છે તો સમાજની માંગ સરકાર સુધી પહોંચાડી, સરકાર સુધી પહોંચાડે બાદ સરકાર શું કરશે તે સરકારના હાથમાં છે. પણ તેઓ સમાજના પ્રતિનિધિ છે, જનતાના પ્રતિનિધિ છે, એટલે જનતાના પ્રતિનિધિ તરીકે પત્ર લખવું એ જરૂરી છે અને એટલા માટે તેઓ રજૂઆત કરી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી ભલે કહેતા હોય કે પત્ર લખીને જવાબ તમે છટકતા હોય, પણ જયારે સરકારના પ્રતિનિધિ હોય ત્યારે આનાથી વધારે તેઓ શું કરી શકે, તેઓ મોરચું લઈને સરકાર સામે જાય તો પક્ષમાં શિસ્તના નામે પગલાં ભરવામાં આવે. એટલે ધારાસભ્યો અને સાંસદોની પણ મજબૂરી છે કે તેઓ સીધી રીતે રજૂઆત કરી શકે તેમ નથી, સરકારમાં આંદોલન કરી શકે તેમ નથી, ત્યારે પત્ર સિવાય બીજો કોઈ ઓપ્શન નથી અને એટલા માટે તેઓ પત્ર લખી અને સરકાર સુધી આ વાત પહોંચાડી રહ્યા છે. બિલકુલ બિલકુલ, આભાર બ્રિજેશ. તો પત્ર લખવામાં આવી રહ્યું છે. હવે કુંવરજી બાવળિયા જે કોળી સમાજ અધ્યક્ષ પણ છે, તેમને પત્ર લખ્યો છે. અગાઉ પણ તેમને પત્ર લખ્યો જ હતો. અલ્પેશ ઠાકોર, અલગ અલગ નેતાઓ પત્ર લખી ચૂક્યા છે. સામે નીતિન પટેલ કહી ચૂક્યા છે કે પત્ર લખવાથી આપ આપની જવાબદારીમાંથી છટકી ન શકો, તો પત્રો એલઆરડી મામલે 1-8-2018 પરિપત્ર ઠરાવ જે છે રદ કરવાની માંગ સાથે એક પછી એક નેતા ભાજપના સામે આવી રહ્યા છે.